નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રઘુ સાખરા અને આજે આપણે આવી ગયા છીએ ધ આર્ટિકલને ડીપમાં સમજવા માટે. ચાલો શરૂઆત કરીએ. તો કે ધ આર્ટિકલ છે શું અને એ કેવી રીતે એના નિયમો છે. ચલો, તો ધ આર્ટિકલ છે ને ભાઈ, એ ડેફિનાઇટ આર્ટિકલ છે. શું છે? ડેફિનાઇટ એટલે નિશ્ચિત આર્ટિકલ ધ છે. ચલો, નિશ્ચિત અને અનિશ્ચિત શું? તો કે અનિશ્ચિતમાં એ અને એન એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ છે. ધ આર્ટિકલ છે એ સિંગ્યુલરમાં પણ લાગી શકે અને પ્લસ પ્લુરલ એટલે એકવચન અને બહુવચન બંનેમાં આર્ટિકલ લાગી શકે. બરાબર. ચલો, ધ વિશે આટલું આપણે સમજાઈ ગયું. હવે આપણે જોવાના છીએ ધના કેટલાક નિયમો. તો ફર્સ્ટ નિયમ છે, નીચેના નામોની પહેલા ધ આવે છે, મતલબ કે એપિક્સ. એપિક્સ એટલે શું થશે? મહાકાવ્યો. ધ રામાયણ મહાકાવ્ય છે, મહાભારત છે, એટલે શું આવશે? ધ રામાયણ, ધ મહાભારત, ધ પેરેડાઇસ લોસ્ટ, ધ બાઇબલ, એવી રીતનું. ચલો, હોલી બુક્સ એટલે શું છે? ધર્મગ્રંથો. ધર્મગ્રંથો એટલે શું થશે? તો કે ધ બાઇબલ, ધ કુરાન, ધ ભગવદ્ ગીતા, આ બધા જે ધર્મગ્રંથો છે એમાં બધામાં આપણે શું આર્ટિકલ લગાડશું? ધ લગાડશું. પછી જે શું છે? હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ એટલે કે ઐતિહાસિક કિલ્લાઓ અથવા તો ઐતિહાસિક ઇમારતો. ધ તાજમહેલ, શાહજહાએ બનાવ્યો હતો અને ખૂબ જ પ્રાચીન છે અને 7 અજાયબીઓમાંનો એક છે. ધ રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો. ત્યારબાદ તમે એમ કહી શકો ધ ફતેહપુર સિકરી, આ તે જે તે હિસ્ટોરિકલ બિલ્ડિંગ છે. ધ હવા મહેલ, લાઈક દેટ. ચલો, આ ક્લિયર આઉટ થઈ ગયું. હવે છે, તમે ફટાફટ જો કે હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ એટલે કોઈ ક્રાંતિઓ થઈ હોય, ઐતિહાસિક ઘટનાઓ થઈ. દાખલા તરીકે ધ ફ્રેન્ચ રિવોલ્યુશન. પછી છે ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, મતલબ કે ઔદ્યોગિક ક્રાંતિ જે ઇંગ્લેન્ડમાં થઈ હતી. બરાબર. એવી રીતનું જે કોઈ એવી મહત્ત્વની ઘટના, દાખલા તરીકે ધ બોલ્શેવિક રિવોલ્યુશન. બરાબર. પોલિટિકલ પાર્ટીઝ, મતલબ કે રાજકીય પક્ષો છે, તો એની આગળ શું આવશે? હંમેશા ધ આર્ટિકલ આવશે. દાખલા તરીકે ધ કન્ઝર્વેટિવ, ધ વીક, ધ બીજેપી, ભારતીય જનતા પાર્ટી, એટલે રાજકીય પક્ષોની આગળ શું આવશે? ધ આર્ટિકલ આવશે. આ યાદ રાખજો. ચલો, ઓર્ગેનાઇઝેશન ઓફ યુએનઓ એટલે યુનો છે, એની સંસ્થાઓ છે, એની આગળ શું નામ લાગશે? તો હંમેશા એની આગળ ધ આર્ટિકલ લાગશે. દાખલા તરીકે ધ સિક્યુરિટી કાઉન્સિલ, ધ IMF એટલે કે ધ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. હવે યુનો વિશે થોડીક તમને વાત કરી દઉં. યુએનની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબર 1945. ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945 યુનોની સ્થાપના થઈ હતી. જનરલ નોલેજ માટે જણાવું છું. અને 24 ઓક્ટોબરને વર્લ્ડ યુએન ડે તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો, ત્યારબાદ છે રિવર્સ એટલે શું છે? નદીઓ. ધ ગંગા, ધ નાઇલ, ધ એમેઝોન. નદીઓની આગળ શું લાગશે? ધ આર્ટિકલ. માઉન્ટેન્સ એટલે પર્વતો. અહીંયા સ્પેલિંગ ખોટું છે, MOUNTAINS આવશે સ્પેલિંગ, પણ આપણે કંઈ વાંધો નહીં. ધ અલ્પ્સ, ધ હિમાલયાઝ. પણ માઉન્ટ એવરેસ્ટની આગળ ક્યારે ધ આર્ટિકલ લાગશે નહીં? શું કામ? તો કે એ એક પ્રોપર નાઉન છે. હિમાલય પર્વતોનો સમૂહ છે, એક વસ્તુ યાદ રાખજો. તો પર્વતોનો સમૂહ હોય તો એની આગળ ધ આર્ટિકલ લાગશે, એક પર્વતની આગળ ધ આર્ટિકલ લાગશે નહીં. પછી સમુદ્રો, ધ રેડ સી, રાતો સમુદ્ર, ધ પેસિફિક સી, ધ હિન્દ મહાસાગર, લાઈક દેટ. ડેઝર્ટ એટલે રણ, ધ સહારા, ધ ગ્રેટ સેન્ડી, ધ પોખરણ. પછી છે કેનાલ્સ એટલે નહેર. નહેરોની આગળ પણ શું લાગશે? ધ આર્ટિકલ. ધ સુએઝ કેનાલ, ધ પનામા કેનાલ, લાઈક દેટ. ચલો, ત્યારબાદ શું છે? વેલી એટલે ખીણ પ્રદેશો. ધ સાયલેન્ટ વેલી, ધ સેનાનોટ વેલી. ચલો, ગુલ્ફ્સ એટલે અખાતો થાય. બરાબર. અખાતો. ધ
Khambat groups, the Gulf of Mexico, like that. Religious group, એટલે શું છે? ધાર્મિક સમુદાયો, the Hindu, the Christians, the Muslims, એવી રીતનું અહીંયા બહુવચન હોય તો. ચાલો પછી શું છે? આર્મ ફોર્સ એટલે શું છે? સૈન્ય દળો, ધ નેવી, ધ એરફોર્સ, ધ આર્મી, લાઈક ધેટ. નેશનાલિટીઝ એટલે રાષ્ટ્રીયતા. જો અહીંયા ઇન્ડિયન સાહેબ પૂછે શું લખેલ છે? ઇન્ડિયન્સ, ભારતીયો, બરાબર. પણ ઇન્ડિયન હોય ખાલી તો એક વચન થઈ જાય, ભારતીય જ થાય તો આર્ટિકલ કયો લાગશે? હાલો તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. આ ઇન્ડિયન્સ છે તો ધ આર્ટિકલ લાગે, બરાબર. પણ ઇન્ડિયન હોય તો કયો આર્ટિકલ લાગે? આ એક કમેન્ટમાં કરીને જણાવજો. ધ રશિયન્સ. ચલો ન્યૂઝ પેપર, આ એક ખાસ યાદ રાખજો. ન્યૂઝ પેપરના બધાની આગળ શું લાગશે? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ નવ ભારત ટાઈમ્સ, ધ ગુજરાત સમાચાર, આવી રીતનું ન્યૂઝ પેપરની આગળ પણ શું લાગશે? ધ આર્ટિકલ લાગશે. ટ્રેન્સ, ગાડીઓ એટલે રેલવે. ધ સર્વોદય એક્સપ્રેસ, ધ સાબરમતી એક્સપ્રેસ, મતલબ કે ટ્રેનની આગળ પણ શું લાગશે? ધ આર્ટિકલ લાગશે. ચલો ત્યારબાદ જોઈએ શિપ્સ એટલે વહાણો શું છે. તો કે ધ ટાઇટેનિક, ધ બિજલી. આ જે શિપ છે, વાહણોના નામ છે, એની આગળ પણ શું લાગશે? એ આપણે જોઈએ તો એની આગળ ધ આર્ટિકલ લાગશે. ત્યારબાદ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ એક યાદ રાખજો, વારંવાર આઈએમપી છે, આ એક યાદ રાખજો. શું છે? આઈએમપી એટલે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. આઈ પ્લે ધ ફ્લુટ, મતલબ કે અહીંયા ધ આગળ બ્લેન્ક હોય તો તમે તો અહીંયા કયો આર્ટિકલ લગાડશો? તો હંમેશા સંગીતની સાધનોની આગળ ધ આર્ટિકલ લાગે છે. આ યાદ રાખજો, સંગીતના સાધનોની આગળ ધ આર્ટિકલ લાગે છે. હવે છે બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ, સરકારી વિભાગો. સરકારી વિભાગો તો કે ધ જ્યુડિશરી. જ્યુડિશરી એટલે ન્યાયનો વિભાગ થાય. લેજિસ્લેટિવ એટલે આપણી જે લોકસભા હોય, બરાબર, એને આપણે લેજિસ્લેટિવ કહીએ છીએ. એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ આ બધા જે વિભાગો છે સરકારના, એની આગળ શું લાગશે? ધ આર્ટિકલ લાગશે. ચાલો નિયમ નંબર ત્રણ. કોઈ પણ સનાતન એટલે કે યુનિવર્સલ ટ્રુથ હોય, યુનિવર્સલ સત્ય હોય, અથવા તો વિશ્વમાં એક જ વસ્તુ જોવા મળતી હોય. વિશ્વમાં એવી કેટલી વસ્તુ જોવા મળતી હોય? સોરી, વિશ્વમાં એક જ વસ્તુ જોવા મળતી હોય કેટલી? વિશ્વમાં એક જ વસ્તુ જોવા મળતી હોય તો એની આગળ કયો આર્ટિકલ લાગશે? ધ આર્ટિકલ લાગશે. કેવી રીતનું? તો કે ધ અર્થ, ધ મૂન, ધ સન, બધા એક જ છે ભાઈ, એના સિવાય વધારે સંખ્યા છે નહીં. ચલો એક જ વ્યક્તિ ફૂલ પ્રાણીના સમગ્ર વર્ગનો ઉલ્લેખ થાય ત્યારે શબ્દની આગળ ધ મૂકાય છે. આ યાદ રાખજો. જો કેવી રીતનું? ધ રોઝ શું છે? ધ રોઝ ઇઝ સિમ્બલ ઓફ લવ. ધ ડોગ ઇઝ ફેથફુલ એનિમલ. અહીંયા તમારે ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. આ ત્રણમાં વસ્તુમાં તમારે સમજવાનું શું છે ખબર? હું સમજાવું. આખી જાતિ દર્શાવે છે. શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. ત્રીજું ઉદાહરણ લઈ રીચ વાળો. રીચ એટલે અહીંયા બધા અમીર માણસોને દર્શાવે છે. શું દર્શાવે છે? બધા અમીર માણસોનું કહે છે. એક અમીર માણસની વાત થતી નથી એટલે ધ લગાડ્યો છે. કેવી રીતનું? તો કે ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી, મતલબ કે બધા અમીરો હંમેશા ખુશ હોતા નથી, બરાબર. એવી રીતનું ચાલો જોઈએ. નિયમ નંબર આઠ. કોઈ દેશના ટૂંકા અક્ષરી નામની આગળ ધ મૂકવું. જો કેવી રીતનું? ધ યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ધ યુનાઇટેડ કિંગડમ. પણ આમાં ઘણા બધા યુએસએમાં ઘણા બધા દેશનો સમાવેશ થાય છે. એક દેશ નથી, દેશનું સમૂહ છે, કલેક્ટિવ નાઉન જેવું છે. પંજાબ છે તો એમાં આપણે ધ આર્ટિકલ લગાડી શકીએ. શું કામ? તો કે પાંચ નદીઓના પ્રદેશને આપણે શું કહેતા હતા? પંજાબ કહેતા હતા. મતલબ પંજાબમાં એકમાં જ ધ લાગશે, ગુજરાતમાં ધ લગાડી શકીએ નહીં, બરાબર. એવી રીતનું
કોઈ વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો અને ફરીથી તેનો ઉપયોગ કરી ત્યારે ધ મુકાય. કેવી રીતનું? ધીસ ઇઝ અ પેન. આ શું છે? પેન છે. અને આ જ પેન, આ જ પેન વિશે બીજી કંઈક વાત કરવામાં આવે છે. બીજી પેન નહીં, આ જ પેન. ધ પેન ઇઝ માઇન, એટલે કે આ પેન તો, આ પેન છે અને પેન મારી છે. એટલે આ પેન વિશે બે તથ્યો રજૂ કરવામાં આવ્યા. આવી રીતને બે જ્યારે તથ્યો રજૂ કરવામાં આવે ત્યારે કયો આર્ટિકલ લગાડવામાં આવશે? ધ. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલું હાથી છે અને હાથી એ જાડો છે, તે જ હાથી વિશે વાત કરવામાં આવે છે. જો એટલે એના બે તથ્યો રજૂ કરવામાં આવે છે, એટલે શું થશે? આર્ટિકલ ધ લગાડવામાં આવશે. ચલો સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લઈ, શરીરના અવયવોની પહેલાં ધ આવે છે. જો કેવી રીતનું? તો કે હી વોઝ બાઉન્ડેડ ઇન ધી લેગ, મતલબ કે આ પગ છે હંમેશા, એ માની લ્યો હેન્ડ હોય. આઈ વોઝ ધી હેન્ડ, તો ત્યાં શું આવશે? હેન્ડ. શું કામ કે શરીરના અવયવોની આગળ શું આવે છે? ધ આર્ટિકલ આવે છે. નિયમ નંબર 13, સરખામણી માટે વ્યક્તિવાચક નામની આગળ પણ ધ મૂકવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, દર વખતે પરીક્ષામાં પૂછાય છે. હી ઇઝ ધ ન્યૂટન ઓફ અવર કન્ટ્રી, મતલબ કે આ હીની છે ને ની સરખામણી કરવામાં આવે છે. કોની હારે? ન્યૂટન હારે. કોની હારે? ન્યૂટન સાથે. જ્યારે સરખામણી હોય ત્યારે કયો આર્ટિકલ લાગશે? ધ આર્ટિકલ લાગશે. દાખલા તરીકે, હી ઇઝ ધ શેક્સપિયર ઓફ ધીસ મોડર્ન એરા, અત્યાધુનિક યુગનો તે શેક્સપિયર છે. તો હી ઇઝ ધ આવશે, કારણ કે એની શેક્સપિયર સાથે શું કરવામાં આવી છે? સરખામણી કરવામાં આવી છે. ચલો મિત્રો, તો આપણું અહીંયા ધ આર્ટિકલનું શું થાય છે? ફિનિશ અપ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ભાઈ તો સબસ્ક્રાઈબ ચેનલ કરતા ભૂલતા નહીં, અને મહેનત કરીએ છીએ. જો મજા આવે તો લાઈક કરજો, નહીં તો કંઈ વાંધો છે નહીં. ચાલો, ગુડ બાય.